નમસ્કાર, આજે ગુજરાત સાથે હું છું અંકુર. સમાચારની શરૂઆત કરીએ. મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો જે રીતે આખો પણ પરેશ ધાનાણી સાથે પાસના કન્વીનરોની મુલાકાત બાદ હાર્દિકે નિવેદન આપ્યું છે. મહારાષ્ટ્રમાં મરાઠાઓની સ્થિતિ અંગે સર્વે થયો છે, તો ગુજરાતમાં પાટીદારોની સ્થિતિ અંગે જ સર્વે નથી થયો. તો અનામતની માંગને લઈને હાર્દિક પટેલ અને પાસ ટીમે પરેશ ધાનાણી સાથે મુલાકાત કરી છે, જ્યાં હાર્દિક પટેલે પત્રકાર પરિષદ સંબોધી જણાવ્યું કે સરકાર પાસે અપેક્ષા નથી એટલે હવે વિપક્ષનો સહારો લીધો છે. તો મહારાષ્ટ્ર સરકારે જે રીતે મરાઠાઓને અનામત આપી છે તે રીતે ગુજરાત સરકાર પણ સર્વે કરાવીને અનામત આપે. અમે કોઈનો હક છીનવવા માંગતા નથી, અમને અમારો હક મળે. તો આ લડાઈ અમારા અંગત સ્વાર્થ માટે નથી, સમાજના તમામ લોકોને તેમનો હક મળવો જોઈએ, તે અમારી રજૂઆત છે. તો હાર્દિક પટેલે વધુમાં જણાવ્યું કે વિપક્ષના નેતા તરીકે પરેશ ધાનાણીએ અમારી તમામ વાત સાંભળી છે અને અનામત અંગે સંપૂર્ણ સહકાર આપવા જણાવ્યું છે. તો આ તરફ વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું કે અમે અગાઉ પણ હાર્દિક બિલ અને રજૂઆત કરી હતી અને 20% અનામત મળે તે અંગેનો પ્રસ્તાવ પણ મોકલ્યો હતો. ત્યારે ફરી એકવાર આજની મુલાકાત બાદ તેઓ વિધાનસભા સત્રમાં અનામત બિલ અંગે ફરી એક વખત રજૂઆત કરશે અને બંધારણીય રીતે અનામત આપવામાં આવે તે દિશામાં કોંગ્રેસ હવે લડત ચલાવશે. અનામતની વાત સાથે પરેશ ધાનાણીએ વધુમાં જણાવ્યું કે શિક્ષણ સાથે રોજગારીમાં પણ સુધારા થાય તે ખૂબ જરૂરી. તો અનામત અંગે અગાઉ રજૂ કરેલા પ્રસ્તાવમાં જો કોઈ સુધારા વધારા હશે તો તે સુધારા કરીને ફરી એકવાર વિધાનસભામાં નવો પ્રસ્તાવ રજૂ કરીશું અને હાર્દિક પટેલને તેમની દિશામાં સમર્થન આપીશું. એ વાતને ધ્યાનમાં રાખીને જ્યારે પણ નવું સત્ર વિધાનસભાની અંદર ચાલુ થશે ડિસેમ્બર અથવા જાન્યુઆરીમાં ત્યારે આ ચર્ચા ખુલીને કરશે એવી એ લોકોએ બાંહેધરી આપી છે. કોંગ્રેસ પાર્ટી અને વિરોધ પક્ષના નેતા શ્રી પરેશભાઈ ધાનાણીએ સ્પષ્ટ કહ્યું છે કે ગુજરાતની અંદર બિન અનામત વર્ગમાં આવતા તમામ સમાજને અનામતનો સામાજિક અને શૈક્ષણિક રીતે લાભ મળે. 50% જે અનામત છે એ લોકોને નુકસાન કર્યા વગર આ સમાજને યોગ્યતા મળે એ બાબતે કોંગ્રેસ પાર્ટી અને પરેશભાઈ ધાનાણીને ખુલ્લી રીતે સમર્થનમાં છે. જે પ્રમાણે મહારાષ્ટ્ર સરકારે 3 વર્ષ જૂની મહારાષ્ટ્રની અંદર ભાજપ સરકારને જો આટલી બુદ્ધિ સુસ્તી હોય કે ઓબીસી કમિશનના સર્વેના આધારે મરાઠા સમાજને અનામત આપી શકાય તો 25 વર્ષથી મિનિસ્ટરો બનેલા ધારાસભ્ય બનેલા સરકારમાં બેઠેલ ભારતીય જનતા પાર્ટીએ હજુ સુધી ગુજરાતની અંદર બિન અનામત વર્ગમાં આવતા કે કોઈ પણ પાટીદાર રાજપૂત બ્રાહ્મણ લુહાણા કે સોની સમાજનો સામાજિક અને આર્થિક ધોરણે સર્વે કર્યો નથી. અને અમારી વિનંતી છે રાજ્ય સરકાર અને વિપક્ષને કે આ સર્વે તત્કાલીન થાય અને સર્વેના આધારે કોઈ પણ સમાજ હોય સમાજની સામાજિક અને આર્થિક સ્થિતિ નક્કી કરવામાં આવે ને એ લોકોને અનામતનો લાભ આપવામાં આવે. અમે લોકોએ ઓબીસી કમિશનની અંદર જે લેખિત અરજ કરી છે સર્વે માટેની એ પછી અમને ખૂબ આનંદનો વિષય છે કે અમારી વાતને સ્વીકારીને ગુજરાતની અંદર રાજપૂત સમાજ અને બ્રાહ્મણ સમાજે પણ ઓબીસી કમિશનની અંદર અરજી કરી છે અને એના અનુસંધાન અમે પરેશભાઈને કહ્યું છે કે પરેશભાઈ તમે પણ ઓબીસી કમિશનને એક લેખિત રજૂઆત અને વિનંતી કરી દો કે ઓબીસી કમિશનની અંદર જે અરજીઓ આવે છે અરજીઓનો તત્કાલીન નિકાલ થવો જોઈએ. બિન અનામત વર્ગના જરૂરિયાતમંદ વર્ગોને ઓળખી કાઢવા માટે આ ખાનગી મેમ્બર બિલથી ઠરાવવા મુજબ વધુમાં વધુ 5 કરતા વધુ નહીં એવા તજજ્ઞ લોકોની તાત્કાલિક સમિતિ પંચ કે કમિશનની રચના કરવામાં આવે. આવી સમિતિને રચનાથી 60 દિવસની અંદર આ હયાત પંચ અથવા કમિશન અન્યથા આ બિલથી ઠરાવવા મુજબ તજજ્ઞોની સમિતિનું નવું નિમણૂક પામે તેવું પંચ અથવા તો કમિશન રાજ્યના વિવિધ વિસ્તાર બિન અનામત વર્ગમાં આવતા વિવિધ સમાજ એનું સામાજિક અને આર્થિક રીતે મૂલ્યાંકન કરી અને આવો અહેવાલ 60 દિવસમાં રાજ્ય સરકારને સુપ્રત કરે. સર્વાનુમતે પાટીદાર સહિત બિન અનામત વર્ગના
તમામ આર્થિક રીતે પછાત પરિવારોને શિક્ષણ અને રોજગારની અંદર 20% આરક્ષણ પૂરું પાડે, આવા આરક્ષણથી હયાત સરકારી સેવાઓ અને યોજનાઓનો લાભ લેતા દલિત પરિવારના, આદિવાસી પરિવારના, બક્ષીપંચ પરિવારના કોઈ વ્યક્તિ, વર્ગ કે સમાજને નુકસાન ન થાય એની સરકાર ખાતરી કરે. તો મહારાષ્ટ્ર સરકારે મરાઠાઓને આપેલી અનામત બાદ હવે ગુજરાતમાં પાટીદારો પણ અનામતની માંગ કરી રહ્યા છે. એટલું જ નહીં પરંતુ સરકારને ઘેરવાનું મન પણ બનાવી લીધું છે. તેવામાં પાસની સમિતિએ વિપક્ષ નેતા પરેશ ધાનાણી સાથે મુલાકાત કરી હતી અને અનામત મુદ્દે કોંગ્રેસનું વલણ જાણ્યું. ત્યારે આ મુલાકાતને લઈને ભાજપે કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. ભાજપ પ્રવક્તા ભરત પંડ્યાએ કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે આ મુલાકાત કોંગ્રેસ અને હાર્દિક વચ્ચે મેચ ફિક્સ કરવા માટેની હતી. ઓબીસીમાંથી પાટીદારોને કેવી રીતે અનામત અપાય તેની કોંગ્રેસે સ્પષ્ટતા કરવી જોઈએ. ભાજપ સરકાર ઈબીસી બિલ લાવી હતી પરંતુ વિઘ્ન સંતોષીઓએ પીઆઈએલ કરી હતી, તેના કારણે જ કોર્ટમાં આ મુદ્દો છે. કોંગ્રેસ માત્ર વાતો કરે છે. આજ દિન સુધી કોંગ્રેસે તેના એક પણ રાજ્યમાં ઈબીસી જાહેર કર્યું નથી, પરંતુ જ્યાં જ્યાં કોંગ્રેસની સરકાર નથી ત્યાં ચોક્કસથી કોંગ્રેસ 20% માંગણી કરે છે. અમે 10% ઈબીસી આપ્યું છે એમાં કેમ સમર્થન નથી આપતા? એમાં કેમ જોઈન્ટ પિટિશન ફેવરમાં એ અમારી સાથે નથી રહેતા? કોંગ્રેસ પોતાના એક પણ રાજ્યમાં 1% ઈબીસી જાહેર નથી કર્યું અને જ્યાં એનું રાજ્ય નથી ત્યાં 20% આપવાની વાત કરે છે અને 10% જ્યારે એ ભાજપ સરકારે આપેલું છે એમાં સમર્થન નથી આપતી. એટલે કોંગ્રેસના બે ચહેરા છે એ ગુજરાતની જનતા ઓળખી ચૂકી છે. તો વિકાસની હરણફાળ વચ્ચે રાજ્યમાં બેરોજગારી કેટલી છે તેનો ચિતાર સરકારી ભરતીમાં ઉમેદવારી નોંધાવતા ઉમેદવારોની ભીડ પરથી લગાવી શકાય. સરકાર બેરોજગારો માટે ભરતી બહાર પાડીને રોજગારી આપવાની તક આપે છે. જોકે ટેટ અને લોકરક્ષક ભરતી પેપરકાંડ જેવી ઘટનાઓ બાદ પણ ઉમેદવારી આશાની નવી કિરણ જોઈ રહ્યા છે. તો લોકરક્ષક ભરતી પેપરકાંડનો મામલો સામે આવ્યો ત્યારે લાગ્યું કે સરકારી ભરતીમાં ઉમેદવારોની સંખ્યા ઘટશે. જોકે ફાયર વિભાગમાં પડેલી સરકારી ભરતીમાં ઉમેદવારો વહેલી સવારથી લાંબી કતાર લગાવી રહ્યા છે. આપ જે દ્રશ્યો ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો તે અમદાવાદ શહેરના મીઠાખડી વિસ્તારના છે. મીઠાખડી સર્કલ ટ્રાફિક પોલીસ સ્ટેશનની બહાર ઉમેદવારો ફોર્મ ભરવાને લઈને કેટલા ઉત્સુક છે તે અહીંયા જણાઈ આવે છે. મહત્વનું છે કે ટ્રાફિક બ્રિગેડમાં 1400 જવાનોને ભરતી કરવાના છે, જેમાં 462 મહિલા અને 938 પુરુષોનો સમાવેશ કરાયો છે. હાલ પેપરકાંડની ઘટના બાદ કોઈ અરાજકતા ન ફેલાય તે માટે પોલીસે પણ અહીં ચુસ્ત બંદોબસ્ત ખડકી દીધો છે. તો ફાયર વિભાગમાં અરજી કરનારા ઉમેદવારોએ એ જાણવું જરૂરી છે કે ફોર્મ મેળવવાની અંતિમ તારીખ 8 ડિસેમ્બર છે અને ફોર્મ જમા કરાવવાની અંતિમ તારીખ 14 ડિસેમ્બર. તો ટ્રાફિક બ્રિગેડની નોકરી માટે લાંબી લાંબી કતારો લાગી હતી, એટલે કહી શકાય કે બેરોજગારી કેટલી વધુ પ્રમાણમાં છે તે આ દ્રશ્યો ઉપરથી જ તેનો આંક ચોક્કસથી સાબિત થઈ શકે. જણાવી દઈએ કે ટ્રાફિક બ્રિગેડની નોકરી કેવી હોય છે. રોજના 300 રૂપિયા મળે છે. કામ પર ક્યારે બોલાવશે તે જરૂરિયાત મુજબ જ તે ડ્યુટી ઉપરથી નક્કી થતું હોય છે. કામ પર કોને બોલાવાશે તે પણ ઉપરી વ્યક્તિ ઉપર જ નિર્ભર છે. એટલે કહી શકાય કે હોમગાર્ડના અવેજીમાં શહેરોમાં ટ્રાફિકની સેવા આ બ્રિગેડનો કર્મચારી આપે છે. તો ખૂબ જ પડકાર પણ હોય છે. નોકરીનું સ્થળ કયું રહેશે તે પણ જરૂરિયાત મુજબ નક્કી થતું હોય છે. ફોર્મ લેવા માટે આવ્યો છો પણ સરકારની આ ભેરગોદરકારી કહેવાય કે ફોર્મ વિતરણ માટે 2 સ્ટેશન આપવામાં આવ્યા છે, ખાલી 2 સ્ટેશન અને એ પણ ખાલી 3 દિવસ માટે. હકીકતમાં અમદાવાદની અંદર 5 સ્ટેશન આપવા જોઈએ એટલા બધા વિદ્યાર્થીઓને 1 કિલોમીટર લાંબી લાઈન છે અને આ લોકોએ ખાલી 2 સ્ટેશન આપ્યા છે. હકીકતમાં આ સરકારની બેદરકારી કહેવાય. એટલા બધા વિદ્યાર્થીઓ અહીં આવ્યા છે, સવારથી 6 વાગ્યા સુધીની લાઈન છે લાંબી અને અમુક લોકો વિદ્યાર્થી પણ પાછા પણ જઈ રહ્યા છે કારણ કે 2 સ્ટેશનના લીધે એક લાલ દરવાજાને અહીંયા આપવામાં આવ્યું છે. ખાલી ખૂબ વધારે મોટા પ્રમાણમાં છોકરાઓ છે એ આ ફોર્મ લેવા માટે અને આ ભરતીમાં સફળ થવા માટેના પ્રયત્ન કરી રહ્યા છે. અત્યારે
અમે લોકો ખાસ કરીને આ જે ઉમેદવારો આવે છે એ લોકોને પ્રોપરલી રોડ બ્લોક ના થાય એ રીતે વ્યવસ્થિત ઉભા રાખવા માટે, સાથે સાથે આટલી મોટી સંખ્યામાં અહીંયા જે ઉમેદવારો આવે છે એનાથી આજુબાજુના રહીશો અને કોમર્શિયલ જે બિલ્ડિંગ્સ છે, ઓફિસીસ છે, એ લોકોના જે ઓફિસ ધારકો છે એને પણ તકલીફ ના થાય અને રસ્તા ઉપર એક ડિસિપ્લિન મેઇન્ટેન રહે એની કોશિશ કરી રહ્યા છીએ. એના માટે આપણે દોડ પહેલા કરવી પડશે, જે મહેનત છે મહેનત કરવી પડે ને, જે અંદરથી જે સવાલ જવાબ પૂછીએ જવાબ આપણે આપવા પડશે પહેલા તો, અને જે દોડ લગાવવા 800 કિલોમીટર દોડ છે એ દોડ અમે આપશું અને મહેનત કરશું. તો બેરોજગારીને લઈને કોંગ્રેસે ગુજરાત સરકાર પર ગંભીર પ્રકારના આરોપ લગાવ્યા છે. કોંગ્રેસના મતે છેલ્લા 1.5 વર્ષમાં 23,000 ફિક્સ પગારની નોકરીઓ માટે 55 લાખ ઉમેદવારો લાઇનોમાં ઉભા રહ્યા, જે દર્શાવે છે કે ગુજરાતમાં બેરોજગારોની સંખ્યા કેટલી મોટી છે. મોંઘુ શિક્ષણ ભેટમાં આપનાર ભાજપના શાસકોએ હવે બેરોજગારી પણ ભેટમાં આપી છે, ત્યારે કોંગ્રેસના આક્ષેપ સામે ભાજપે પોતાનો બચાવ કરતા શું કહ્યું તે પણ સાંભળીએ. ત્યારે આપના માધ્યમથી મારી સીધી માંગ છે કે જે રીતે આજે ગુજરાતમાં અને ખાસ કરીને અમદાવાદમાં ટ્રાફિક બ્રિગેડ માટે જ્યારે 1400 જગ્યા માટે 1 સવારથી લાઇનો લાગી, 10,000 જેટલા યુવાન યુવતીઓ લાઇનમાં ઊભા હોય, તે સમયે બેરોજગારીનો આંક 23,000 સરકારી નોકરીઓની જગ્યાઓ માટે 55 લાખ જેટલા યુવાન યુવતીઓ જ્યારે અરજીપત્ર ભરતા હોય, આ ભ્રષ્ટ ભાજપા સરકારની સીધી જવાબદારી બને છે. લોકરક્ષક દળમાં 9 લાખ યુવાનોના ભવિષ્ય સાથે ચેડા કરનાર શરમ વગરની ભાજપાની ભ્રષ્ટ સરકાર હવે જ્યારે આ વરવી વાસ્તવિકતા સામે આવી ત્યારે એમને સત્તામાં રહેવાનો અધિકાર નથી. જ્યારે જ્યારે સરકારી નોકરીની ભરતી બહાર પડે એટલે સ્વાભાવિક છે કે યુવાન યુવતીઓ એમાં અરજી કરે અને સરકારી નોકરી લેવા માટે દરેકને ઈચ્છા હોય છે અને એમનો અધિકાર છે, પરંતુ એમના અધિકારને કોંગ્રેસ સંખ્યાત્મક રીતે ગણીને અને એમાં ઉશ્કેરાટ ફેલાવવા માટે પ્રયત્ન કરે તે યોગ્ય નથી. જ્યારે એમણે કહ્યું છે કે મેં પહેલા પણ કહ્યું હતું કે પેપર લીકની ઘટના એક કમનસીબ અને પરીક્ષાર્થીઓ માટે પીડાદાયક હોય છે, પરંતુ પુનઃ પરીક્ષા લેવાના નિર્ણય અને કસૂરવારો ગુનેગારોને પકડીને આ સરકારે ગુનેગારોનું નસીબ ફોડી નાખ્યું છે અને પ્રામાણિક મહેનતુ અને હોશિયાર જે લોકો છે એનું પુનઃ પરીક્ષા સમયે એનું નસીબ અકબંધ રાખ્યું છે એ પણ કોંગ્રેસે સમજવું જોઈએ. અમદાવાદમાં ટ્રાફિક બ્રિગેડની ભરતી માટે લાગેલી લાઇન મામલે હાર્દિક પટેલે ભાજપ સરકાર પર નિશાન સાધ્યું હતું. હાર્દિકે કહ્યું કે 1400ની ભરતી માટે 3 કિલોમીટર લાંબી લાઇન લાગવી તે શરમજનક છે. વાઇબ્રન્ટના નામે અનેક MOU થયા છે પણ નોકરી મળતી નથી. વિજય રૂપાણીએ આ બોજ ન ઉચકાતો હોય તો રાજીનામું આપી દેવું જોઈએ. ચૌદસો ભરતી માટે સવારથી 3 કિલોમીટર લાંબી લાઇન છે, 2 કલાકની અંદર 3,000 ફોર્મ વિતરણ કરી દેવામાં આવ્યા છે. પણ નવાઈની વાત એ છે કે તલાટી અને કોન્સ્ટેબલની ભરતી પણ ઈમાનદારીથી નથી થતી, તો ટ્રાફિક બ્રિગેડની ભરતી ઈમાનદારીથી થશે કે નહીં એ બહુ સૌથી મોટા પ્રશ્નો અને સવાલ છે. તલાટીની પરીક્ષાનું હજુ સુધી કોઈ રિઝલ્ટ આવ્યું નથી, કોઈ જાંચ થઈ નથી, કોઈની યોગ્ય ધરપકડ થઈ નથી, પછી છૂટી પણ જાય છે. પોલીસ કોન્સ્ટેબલની ભરતીમાં પણ એ જ થઈ રહ્યું છે, સાચા ગુનેગારો ક્યારે પકડાતા નથી. આજ બધી સ્થિતિમાં રોજ પ્રતિદિન નવી નવી ભરતીઓ થતી આવે છે, એટલે સ્વાભાવિક રીતે આપણી સામે આંકડો બેરોજગારીનો કેટલો છે દેખાઈ આવે છે. તો આજે ગુજરાતમાં હાલ સમય થયો છે બ્રેકનો, લઈએ એક બ્રેક. બેક તો રાજકોટ વિધાનસભા પેટા ચૂંટણી પહેલા રાજકારણ ગરમાયું છે. ખાસ કરીને વાત કરવામાં આવે જે રીતે રાજકોટ વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયું છે, તો જસદણ વિધાનસભા પેટા ચૂંટણીનો આ મામલો છે. તો ચૂંટણી પહેલા જ રાજકારણ ગરમાયું છે. રાજકોટ વિધાનસભા પેટા ચૂંટણી માટે ભાજપમાંથી જે રીતે ઉમેદવારી નોંધાવનાર કુંવરજી બાવળિયા, તેમની એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે, તેને લઈને અત્યારે ચૂંટણી પહેલા જ રાજકારણ ગરમાયું છે. હલો, કિશોરભાઈ બોલે છે? હાજી સાહેબ. તો આપણે કોર્પોરેશન નો વોર્ડ લડતા લડતા વિધાનસભા નું ફોર્મ ઉપડ્યું, તમારું ઉપાડ્યું છે? કોને ઉપાડ્યું?
ના હું ગયો તો આજે ઉપર વોર્ડ માં હરી ગયા એટલે મેં કઈ વિધાનસભા લડવા આવ્યા કે હું બોલે ના ના વિધાનસભા તો ગયા વખતે એમાં આવ્યા હતા સાહેબ એટલે આજે ઉપાડ્યો ફોન આજે ગુજરાતમાં સમય થયો છે બ્રેક નો લઈએ વેલકમ બેક તો હવે નજર કરીએ ન્યૂઝ સટાસટ પર જાન્યુઆરી 2019ના પ્રથમ સપ્તાહમાં યોજાશે એલઆરડીની પરીક્ષા પેપર લીક થવાથી એલઆરડીની પરીક્ષા રદ કરવામાં આવી હતી પરીક્ષાની તારીખ અંગે સીએમઓમાં થઈ હતી બેઠક જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં પરીક્ષા યોજવાનું નક્કી કરાયું છે ટૂંક સમયમાં તારીખ જાહેર કરવામાં આવશે લોકરક્ષક દળની ભરતીના પેપર લીક કાંડમાં વધુ બે નામ આવ્યા સામે ભરતસિંહ ઝાલા અને ઇન્દ્રવદન વાળાનું નામ આવ્યું સામે પોલીસે બંને આરોપીઓની ઓળખને લઈને તપાસ હાથ ધરી છે આરોપીઓએ ઇલેક્ટ્રોનિક માધ્યમથી પેપર સોલ્વ કર્યાનું સામે આવ્યું તો દિલ્હી ગયેલા અન્ય આરોપીઓની ઓળખ માટે પૂછપરછ કરશે લોકરક્ષક પરીક્ષા પેપર લીક મામલે છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ દ્વારા જિલ્લા કલેક્ટરને આપ્યું આવેદનપત્ર ઉમેદવારોને ₹2000નું વળતર ચૂકવવા કરી માંગણી તેમજ એક જ દિવસમાં બે વિભાગની પરીક્ષાનું આયોજન ન કરવા અને ઉમેદવારને પોતાના જિલ્લામાં પરીક્ષા આપી શકે તેવી વ્યવસ્થા કરવા માંગણી કરી છે અનામત પર સ્ટેન્ડ ક્લિયર કરવા અને કોંગ્રેસના સમર્થન મુદ્દે હાર્દિક પટેલે વિપક્ષના નેતા પરેશ ધાનાણી સાથે કરી મુલાકાત અનામત મુદ્દે પરેશ ધાનાણી સાથે કરી ચર્ચા અનામત માટે વિધાનસભામાં બિલ લાવવા કરી રજૂઆત તો પત્રકાર પરિષદમાં હાર્દિક પટેલનું નિવેદન કહ્યું કે સરકારના નેતાઓ કરતાં વિપક્ષ પાસે વધુ અપેક્ષા છે વિધાનસભામાં અનામત બિલ મામલે ડ્રો સિસ્ટમને સરકાર નાબૂદ કરે તેવી હાર્દિકે માંગણી કરી અનામત અંગે હાર્દિક પટેલે આપ્યું નિવેદન કહ્યું કે મહારાષ્ટ્રની સરકારે મરાઠા અનામત માટે સર્વે કર્યો તે પ્રમાણે ગુજરાતમાં પણ સર્વે થવો જોઈએ હાર્દિક સાથેની મુલાકાત બાદ પરેશ ધાનાણીનું નિવેદન કે લાખો યુવાનોનો અવાજ બની હાર્દિક અમારા સાથે ચર્ચા કરવા માટે આવ્યો દરેક સમાજના લોકોને શિક્ષણ અને રોજગારી મળવી જોઈએ આજે ગુજરાતમાં હાલ બસ આટલું જ બધું સમાચાર માટે આપ જોતા રહો વીટીવી ન્યૂઝ નમસ્કાર